રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જે છે તે પડી રહ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગર અને ગાંધીનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે તે કમોસમી વરસાદ નોંધાયો છે કલોલ ગાંધીનગર તાલુકો તથા દહેગામ તાલુકાની અંદર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે સેક્ટર અગિયારના આ દ્રશ્યો છે કે જ્યાં કમોસમી વરસાદ જે છે તે પડી રહ્યો છે શહેરી વિસ્તારમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જે વાતાવરણની વાત કરવામાં આવે તો સવારે વાદળછાયું વાતાવરણ હતું દિવસે ધૂળની ડબરીઓ ઉડી રહી હતી અને હવે કાળા ડિબાંગ વાદળો જે છે તે આવ્યા છે અને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર કમોસમી વરસાદ જે છે તે થઈ રહ્યો છે આ કમોસમી વરસાદ જે થયો છે તેના કારણે કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ કૃષિ વિભાગ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને જે પણ રવિ પાક જે છે તેની લણણી થઈ હોય તો તેના સંદર્ભમાં એપીએમસી અને અલગ અલગ જે સંસ્થાઓ છે તેમને સૂચનાઓ આપવામાં આવી હતી અને ખેડૂતોને પણ સૂચનાઓ આપવામાં આવી હતી કેટલાક અંશે કેટલાક વિસ્તારોની અંદર ચોક્કસથી રવિ પાકને નુકસાન થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વિશેષતા સૌરાષ્ટ્રમાં પરંતુ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થયો છે જેમાં બનાસકાંઠા વિસ્તારની અંદર પણ એક ઇંચથી વધુ વરસાદ જે છે તે ધાનેરા તાલુકામાં નોંધાયો છે અને બાબર તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને શહેરી વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ જે છે તે જામ્યું છે વાતાવરણમાં જે પલટો આવ્યો છે અનેક વિસ્તારો ની અંદર કમોસમી વરસાદ લાવ્યો છે કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર